સુધારા કરવા માટે આ નિર્ણયોનો યોગ્ય દિશા આપવા માટે અભ્યાસક તેની સમસ્યાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે આ વ્યાખ્યા ઉપરથી આ મુજબની લાક્ષણિકતાઓ તરી આવે છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિને સમસ્યા નડી હોય તો વ્યક્તિ પોતે અથવા અન્ય વ્યક્તિઓની મદદથી સંશોધન કરે છે અને સમસ્યાનો ઉકેલ કરે છે, પોતે આ ઉકેલનો અમલ કરે છે. ધારો કે કોઈને અત્યારે ઓનલાઈન ટીચિંગ ચાલે છે, ઓનલાઈન PhDની અંદર અત્યારે ઓનલાઈન મારું લેક્ચર ચાલે છે, તો એને ઓનલાઈન ટીચિંગની અંદર ઓડિબલ વિઝિબલ એને કોઈ ટેકનિકલ સમસ્યા આવતી હોય તો જે ટેકનિકલ ટેકનિશિયન છે એ ટેકનિશિયનની મદદથી કે ભાઈ મારા ઓડિબલ વિઝ્યુઅલ નથી તો હું આ ગ્રુપની અંદર જોઈન થઈ શકું, એનો આધાર લઈને તરત એ જોઈન થઈ આપણા શકે છે અને સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. સંશોધક પોતે સંશોધનની અસરકારકતા ચકાસે છે અને જ્યાં જરૂર જણાય ત્યાં વધારાના ઉપચારમાં પગલાં એને સમસ્યા દૂર કરવા માટે પ્રયત્ન કરે છે. કોઈ સમસ્યા આવી હોય, અસરકારકતા લાવી હોય, તો એમાં સમસ્યા દૂર કરવા માટે વધારે ઉપચારાત્મક પગલાં લેવાડા પડતા હોય છે, તો એ વધારે ઉપચારાત્મક પગલાં લઈને એ સમસ્યાને ને એ મહદ અંશે દૂર કરી શકે છે. અને સ્થાનિક કક્ષાની ધારો કે સમસ્યા હોય કે શિક્ષક ને તેના અધ્યાપન કાર્ય દરમિયાન વિદ્યાર્થીની ગેરવર્તણૂકનો સામનો કરવો પડે, શિક્ષક છે એક સખત મહેનત કરે છે તેમ છતાં તેના વિષયોમાં નબળું પરિણામ આવે, વિદ્યાર્થીઓ અનિયમિત હોય, વિદ્યાર્થીઓ ગેરરીતે જોવા મળતી હોય છે, આ વગેરે સમસ્યાઓનો ઉકેલ એ ક્રિયાત્મક સંશોધન દ્વારા લાવી આપણે શકે છે. આ સમસ્યાને કારણે સ્થાનિક કક્ષાની આ સમસ્યા થઈ કે વિદ્યાર્થીઓનું ગેરવર્તણૂક જોવા મળે છે, તો આ શિક્ષક છે એ શિક્ષકોનો સહકાર લઈને શિક્ષકો સાથે મળીને શિક્ષકો દ્વારા આ નાના પાયા પર જે ગેરવર્તણૂક વિદ્યાર્થીઓ દ્વારા થતી હતી એ દૂર કરવાનો પ્રયત્ન કરશે અને એ સંસાધનોનો જે કંઈ ડિસિપ્લિનના જે નીતિ નિયમો પાલન કરવાના વિદ્યાર્થીઓમાં અમલીકરણ કરાવશે અને તાત્કાલિક ધોરણે તે અમલ કરાવીને જે ગેરશિસ્ત થતી હતી એ દૂર થશે. વિદ્યાર્થીઓને સાચી સમજ આપવામાં આવશે કે ભાઈ આ તમારા માટે આ શિક્ષણ કાર્ય બહુ અગત્યનું છે, તમે નાસી જાઓ તો તમારા વાલી સાથે ફરિયાદ થશે, તમારે ગેરહાજર રહેશે, પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. આ પ્રકારની નાની નાની ઉપચારાત્મક કાર્યક્રમ કરીને વિદ્યાર્થીઓને એક સજાગ કરવામાં આવશે અને શિક્ષકો દ્વારા આ એક નાના પાયે પર તાત્કાલિક સોલ્યુશન લાવી શકાય છે. એટલે નાના હમણાં આની અંદર ઓછા સમયની અંદર ક્રિયાત્મક સંશોધન થતું જોવા મળે છે. ગમે તે ક્ષેત્રની અંદર સંશોધન કરવામાં આવે તો તેના હેતુઓનો દૂર કરી શકાય છે. હવે સંશોધન પ્રક્રિયાને પ્રાપ્ત કરવાના પ્રકારો બે રીતે થાય છે, એક ક્વોન્ટિટેટિવ રિસર્ચ અને ગુણાત્મક સંશોધન. આ રિસર્ચના બે મુખ્ય પ્રકારો છે, યાદ રાખજો વિદ્યાર્થીઓ. ક્વોન્ટિટેટિવ રિસર્ચ અને ક્વોલિટી રિસર્ચ, તમે કયા પ્રકારનું સંશોધન કરો છો એ તમને ખબર હોવી જોઈએ. તમે ક્વોન્ટિટેટિવ રિસર્ચ કરો છો, પરિણાત્મક સાંખ્યિક સંશોધન કરો છો કે ક્વોલિટી રિસર્ચ ગુણાત્મક સંશોધન. હવે ક્વોન્ટિટેટિવ રિસર્ચ એટલે જે સંશોધન એકત્ર કરવામાં આવેલી પ્રદત્ત એટલે ધારો કે તમારી પ્રશ્નાવલી, વલણ માપદંડ, કોઈ મુલાકાત દ્વારા લીધી હોય, કોઈ પ્રશ્નાવલીનો ઉપયોગ કરેલો હોય, એ પ્રશ્નાવલીઓ વિદ્યાર્થીઓને ભરાવેલી હોય, એના આંકડા એટલે સંખ્યાનું સ્વરૂપ હોય કે ભાઈ 50 વ્યક્તિઓ, 500 વ્યક્તિઓ, 500 વિદ્યાર્થીઓ ઉપર આ મેં મારી પ્રશ્નાવલી અભિપ્રાયવલી ભરાવી, એના આંકડા એકઠા કર્યા અને એ સંખ્યા સ્વરૂપે આંકડાઓનું વિશ્લેષણ સંશ્લેષણ કરવામાં આવે, એનું પૃથ્થકરણ કરવામાં આવે, એનું અર્થઘટન કરીને સંશોધનના તારણો મેળવવાના હોય અને આ સંશોધનને પરિણાત્મક અથવા સાંસ્કૃતિક સંશોધન તરીકે ઓળખાય છે. એટલે આ જે સંશોધનની અંદર આંકડાકીય માહિતી એટલે ટી મૂલ્ય છે, એફ મૂલ્ય છે એ બધાનું ટકાવારી શોધવાની હોય છે અને એનું મૂલ્યલક્ષી અભિલક્ષી કરવામાં આવે છે. એટલે ટી મૂલ્ય, એફ મૂલ્ય શોધવામાં આવે, એની ટકાવારી શોધવામાં આવે. એટલે સંખ્યાના આધારે આ કેટલું પરિણામ આવ્યું, કેટલા તારણો આવે છે એ આધારે આ સાંખ્યિક સંશોધન ઉપરથી ઓળખ થાય છે. હવે ગુણાત્મક સંશોધન એટલે ક્વોલિટેટિવ રિસર્ચ,
જે સંશોધનમાં પ્રદત્ત આંકડાઓ સ્વરૂપે નહીં પરંતુ શબ્દ રૂપે હોય, વાક્ય રૂપે હોય, ફકરા રૂપે હોય, ચિત્ર રૂપે હોય, આકૃતિ રૂપે હોય અથવા અવાજ સ્વરૂપે મળે, જેમાં આવા પ્રદત્તોનું વિશ્લેષણ અને અર્થઘટન કરી શકાય. આની અંદર ધારો કે કોઈ સંસ્થાનું, ધારો કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો એક વ્યક્તિ અભ્યાસ, એનું સંશ્લેષણ વિશ્લેષણ કરવું હોય તો ગુણાત્મક સંશોધન દ્વારા કરી શકાય. કંઈક હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી, કેવી રીતે કરી હતી, કયા સંજોગોમાં કરી હતી, આ સાધનાના મુખ્ય સ્થાપક કોણ હતા, આ જ્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બની તો એનો કેવો આકાર હતું, એનું આકૃતિ કેવું હતું, કોણે કોણે આ યુનિવર્સિટી એ ચાલુ કરવામાં સિંહ ફાળો આપ્યો, એના અવાજ સ્વરૂપે આ પ્રદત્તોનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને એના તારણો મેળવી શકાય છે કે હાલ આ પરિસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ચાલી રહી છે. એટલે ગુણાત્મક સંશોધનમાં વ્યક્તિ અભ્યાસ આવી શકે છે. એની અંદર ઐતિહાસિક સંશોધનો આપણે થતા હોય છે, જેમાં ચિત્રો હોય, સંસ્કૃતિ હોય, એના શિલ્પ સ્થાપત્યો હોય, સામાજિક વિજ્ઞાનની અંદર ઐતિહાસિક ઘટનાઓ બની હોય, એ ઘટનાઓમાં ધારો કે ગાંધીજી છે તો ગાંધીજીનો અવાજ કેવો હતો, ગાંધીજીના જીવનચરિત્ર ઉપર થાય, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર ઉપર થાય, ઇન્દિરા ગાંધી ઉપર થાય. એટલે આ બધા જે સંશોધનો પ્રદત્ત આંકડાઓ આધારે, એટલે એનું 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 શબ્દ સ્વરૂપે, વાક્ય સ્વરૂપે, એના 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 આલેખો હોય, એના ચિત્રો હોય, એનો અવાજ પણ તમે સાથે મેળવીને, એ સ્વરૂપે મેળવીને વિશ્લેષણ સંશ્લેષણ કરીને એનું પૃથ્થકરણ કરી શકાય છે, એને ગુણાત્મક સંશોધન તરીકે કહેવામાં આવે છે. આમ તો વ્યવહારમાં માનવ જીવન સાથે સંકળાયેલા તમામ ક્ષેત્રોમાં જે તે ક્ષેત્રની જરૂરિયાત મુજબ સતત અથવા અમુક સમયાંતર સંશોધનો થતા રહે છે. વર્તમાન સમય દરમિયાન સાથે સંકળાયેલું અગત્યનું ક્ષેત્ર શિક્ષણ અને પ્રસ્તુત પુસ્તકમાં આપણે શૈક્ષણિક સંશોધનના સંદર્ભમાં વિચારીશું. હવે શૈક્ષણિક સંશોધનની વ્યાખ્યા જો આપીએ, જો સંશોધનની ડેફિનેશન હવે શૈક્ષણિક સંશોધનમાં આવે છે. આ મેં જે તમારા જોડે ચર્ચા કરી એ સંશોધનની આપણે ચર્ચા કરી. સંશોધન એટલે શું એની ડીપમાં ઊંડાણમાં આપણે ચર્ચા કરી. તમારે કોઈ પ્રશ્ન હોય સંશોધનનો તો તમે મને પૂછી શકો છો. આ વિદ્યાર્થી મિત્રો, કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. હાલ હું તમને એક ટાઈમ એક મિનિટ આપું. ચલો, કોઈ પ્રશ્ન નથી. તો હવે મારે તમને શૈક્ષણિક સંશોધનો તરફ લઈ જવા છે. શૈક્ષણિક સંશોધન ડેફિનેશન ઓફ એજ્યુકેશન રિસર્ચ, સંશોધનની વ્યાખ્યાની જેમ જ શૈક્ષણિક સંશોધનની કોઈ સર્વસ્વીકાર્ય વ્યાખ્યા આપવાનું કામ સરળ નથી. તેમ છતાં વિશ્વના વિદ્વાન સંશોધકો તેમને પોતાની રીતે સંશોધનની જુદી જુદી વ્યાખ્યાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે તે આ મુજબ છે. પહેલાં હું M.M. ટ્રાવેર્સે જે વ્યાખ્યા આપી એ હું તમને કહું. એજ્યુકેશનલ રિસર્ચ ઇઝ ધ એક્ટિવિટી વિચ ઇઝ ડાયરેક્ટેડ ટોવર્ડ્સ ડેવલપમેન્ટ ઓફ અ સાયન્સ ઓફ બિહેવિયર ઇન એજ્યુકેશનલ સિચ્યુએશન. શૈક્ષણિક સંશોધન એક એવી પ્રવૃત્તિ છે કે જે શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા વર્તનના વિજ્ઞાનના વિકાસ તરફ અગ્રેસર થાય છે. એટલે શૈક્ષણિક સંશોધન એટલે શૈક્ષણિક પરિસ્થિતિ જ્યાં નિર્માણ થતું હોય, જ્યાં શાળાઓની અંદર વર્ગખંડની અંદર જે પરિસ્થિતિ ઉત્પન્ન થતું હોય અને એની અંદર જે વર્તનો થતા હોય એને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકાસ તરફ અગ્રેસર થાય છે. કે ભાઈ કેવી રીતે શીખવવું, કેવી રીતે લર્નિંગ કરવું, કેવી રીતે ટીચિંગ કરવું, કેવો અભ્યાસક્રમ હોવો જોઈએ, એના વર્તનના વિકાસ તરફ આ સંશોધન શૈક્ષણિક સંશોધન કહે છે. હવે W.M. મુનરોએ આ વ્યાખ્યા આપી કે ધ ફાઇનલ પર્પઝ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ ઇઝ ટુ એક્રેટેન પ્રિન્સિપલ્સ એન્ડ ડેવલપ પ્રોસેસર ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન. એટલે શૈક્ષણિક સંશોધનનો અંતિમ હેતુ શિક્ષણના ક્ષેત્રના અધિનિયમો એટલે પ્રિન્સિપલ્સનું સ્થાપન કરવાનો અને વિધિઓનો વિકાસ કરવાનો છે. એટલે શૈક્ષણિક સંશોધનના ક્ષેત્રો જે કઈ ક્ષેત્રો છે, અભ્યાસક્રમ છે, ટીચિંગ છે, લર્નિંગ છે, લેક્ચર છે, મેથોડોલોજી છે, આ બધા જ હેતુઓના અધિનિયમોનું સ્થાપન કરવાનું, પ્રિન્સિપલ નક્કી કરવાના છે. ભાઈ કેવી રીતે ટીચિંગ કરવાનું, અભ્યાસક્રમ કેવું હોય, એનું મૂલ્યાંકન કેવું હોય, પરીક્ષાનું ઇવેલ્યુએશન કેવી રીતે કરવું,
આ બધી જ વિધિઓનું એક વિકાસ કાર્યના શૈક્ષણિક સંશોધનનો અંતિમ હેતુ છે. શિક્ષણ સાથે સંકળાયેલા કોઈ પણ પાસા સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ માટે અથવા પ્રવર્તમાન પરિસ્થિતિની યથાર્થતા ચકાસવા માટે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતી પ્રવૃત્તિને શૈક્ષણિક સંશોધન તરીકે ઓળખવામાં આવે છે, કે જેના દ્વારા શિક્ષણના સંદર્ભમાં નિયમોની રચના થાય, તે ક્ષેત્રમાં પ્રવર્તમાન જ્ઞાનની વૃદ્ધિ થાય અથવા તેનો વિકાસ થાય છે. એ સાયન્ટિફિક એક્ટિવિટી કેરીડ આઉટ ઇન ધ ઓર્ડર ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ રિલેટેડ વિથ એની એસ્પેક્ટ ઓફ એજ્યુકેશન ઓર ટુ ચેક ધ સિગ્નિફિકન્સ ઓફ પ્રેઝન્ટ સિચ્યુએશન ઇઝ કોલ્ડ એજ્યુકેશનલ રિસર્ચ બાય વિચ ન્યૂ થિયરીઝ પ્રિન્સિપલ એન્ડ રૂલ્સ આર એસ્ટેબ્લિશ ધ કનેક્ટ્સ ઓફ એજ્યુકેશનલ ઓર પ્રેઝન્ટ નોલેજ પ્રિવેલિંગ ઇન ધ ફેલ ઇન્ક્રીઝ ઓર ડેવલપ. એટલે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી એથી વૈજ્ઞાનિક પરિસ્થિતિની અંદર સાતત્યપૂર્ણ સંશોધન કરીને વિશ્લેષણ કરીને જ્ઞાનની વૃદ્ધિ કરવાનો છે, નવા નિયમો નવા સિદ્ધાંતો એસ્ટેબ્લિશ કરવાનું, હું એક જ્ઞાનની વૃદ્ધિ કરવાનો અને વિકાસ કરવાની વાત શૈક્ષણિક સંશોધનમાં કરવામાં આવે છે. મિનિંગ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ. શિક્ષણ સંશોધનની વ્યાખ્યાને આધારે સંશોધનનો અર્થ એ તારવામાં આવે છે કે શિક્ષણ સાથે સંકળાયેલી કોઈ પણ પાસાઓના સંદર્ભમાં ઊભી થયેલી સમસ્યાના નિકાલ માટે અથવા પ્રવર્તમાન સમગ્ર શિક્ષણ પ્રણાલીની યથાર્થતા ચકાસવા માટે અથવા તેને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવતા સંશોધનને શૈક્ષણિક દરેક તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પ્રવર્તમાન સમયમાં એટલે અત્યારે જે સમસ્યાઓ ચાલતી હોય છે અને જે સમસ્યાઓ ઊભી થઈ છે, ધારો કે અત્યારે આપણે કોવિડ-19ના પેન્ડેમિક પીરિયડની અંદર જોઈએ તો પરીક્ષા અને શિક્ષણ કાર્ય કેવી રીતે કરવું, ઓફલાઈન કરવું, ઓનલાઈન કરવું, એનું પરીક્ષા કેવી રીતે લેવી, તો આ શૈક્ષણિક સંશોધનનું એક રિસર્ચનો વિષય છે કે ભાઈ ઓનલાઈન પરીક્ષાથી શું ફાયદા થાય, શું નુકસાન થાય. એનું એક સંશોધન થયું કે ભાઈ ઓનલાઈન શિક્ષણ એ નાના બાળકો માટે અસરકારક નથી, એમાં શિક્ષણનો હાશ થતો જોવામાં આવે છે. મોટા વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ માટે આ ઓનલાઈન શિક્ષણ અસરકારક છે, પણ એટલું બધું નથી. પણ ઓનલાઈન પરીક્ષાથી હોશિયાર વિદ્યાર્થીઓ ઉપર એની નકારાત્મક અસર પડે છે, કારણ કે ઓનલાઈન પરીક્ષા એ ગમે તમારા ઘેર બેઠીને આપવાની પરીક્ષા છે, એમાં ઊંચું પરિણામ આવી શકાય છે. તે ડિસ્ક્રિપ્શન નથી, પેન અને કાગળની નથી, પેન અને કાગળમાં વિદ્યાર્થીઓનો જે નિચોડ છે એ આવી શકે પદ્ધતિસર. તો આ શૈક્ષણિક સંશોધનની પ્રણાલીની અંદર આ નવું સંશોધન અત્યારે હાથ ધરી શકો છો કે ભાઈ ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન શિક્ષણની તુલનાત્મક અભ્યાસનું એક નવું સંશોધનનો વિકાસ તમે કરી આપણે શકો છો. એટલે શિક્ષણના સંશોધનની અંદર નવા નવા ફેરફારો, નવા નવા સમયે એને અસરકારકતા લાવી શકાય છે. હવે નીડ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ. અન્ય ક્ષેત્રોની જેમ શિક્ષણને અસરકારક બનાવવું હોય તો તે સંશોધનને અસરકારક બનાવવા માટે આ શૈક્ષણિક સંશોધનમાં સતત સંશોધનો થતા જ રહેવાના, શૈક્ષણિક નીતિઓ આવવાની, નિયમો આવવાના, નવા અધિનિયમો આવવાના, સમગ્ર શિક્ષણ વ્યવસ્થા પર થતી અસરની ચકાસણી કરવાની. જો પહેલાંનો અભ્યાસક્રમ અલગ હતો, અત્યારે ફ્રેમવર્ક અભ્યાસક્રમની 2005માં બની, પછી આ નવી શિક્ષણ નીતિ પોલિસી, ન્યૂ એજ્યુકેશનલ પોલિસી 2020 આવી, તેમાં ઘરમૂળથી ફેરફારો થયા. એટલે શિક્ષણ વ્યવસ્થાની અસરકારકતા ચકાસવા માટે નવા નવા સંશોધનો થવાના જ, નવા નવા પ્રિન્સિપલો આવવાના જ. હવે એ પ્રકારના નીતિઓ બનવા માંડી, નિયમો બનવા માંડ્યા કે આર્ટ્સનો વિદ્યાર્થી હોય એને જો ગણિત શીખવું હોય તો કોલેજમાં મેથ્સ લઈ આપણે શકે, એન્જિનિયરનો છોકરો વિદ્યાર્થી હોય, એન્જિનિયરિંગ કરતો હોય, એના ગીત સંગીતમાં વિષય ગમતો હોય તો એ પેપર મ્યુઝિક આર્ટ્સનું પણ ભણી આપણે શકે, એ વિજ્ઞાનનું પેપર પણ ભણી શકે, ગુજરાતીનો વિષય પણ લઈ આપણે શકે. એટલે નવી શિક્ષણ પહેલો પોલિસીની અંદર નવા પ્રિન્સિપલો, નવા નીતિ નિયમો આવ્યા. ધારો કે બીએડની અંદર જોઈએ તો બીએડની અંદર પહેલાં એક વર્ષનું બીએડ હતું, તો એક વર્ષના બીએડની અંદર એક વર્ષનો અભ્યાસક્રમ પૂરો આપણો થતો હતો, એમાં 40 પાઠો આપવામાં આવતા હતા, 5 પેપરો આવતા હતા, 2 મેથડો આવતી હતી. હવે સમયની આધીન 2014 પછી
શિક્ષણની નવી નવી સંકલ્પના આવી, નવી નીતિ આવી કે બે વર્ષનું બીએડ, બીએડનો અભ્યાસક્રમ, એમએડ પણ એવી રીતે બે વર્ષનો અભ્યાસક્રમ કર્યો. તો બે વર્ષના અભ્યાસની અંદર ઇન્ટર્નશીપ, એક એક 40 દિવસની ઇન્ટર્નશીપ કરી સેમ 3ની અંદર, સેમ 4માં બીજા 40 દિવસની ઇન્ટર્નશીપ કરી, એટલે 4 સેમિસ્ટરની અંદર વિભાગીકરણ થયું. એટલે આ એક નવું સંશોધનની જરૂરિયાત ઊભી થઈ કે ભાઈ બીએડનો અભ્યાસક્રમની અંદર તાલીમ અગત્યની છે. તો જો વિદ્યાર્થીને શાળાની અંદર જઈને 40 દિવસ સેમ 3માં, 40 દિવસ સેમ 4માં જઈને એ શાળાના અનુભવો એને પ્રાપ્ત કરવા પડે. એટલે શિક્ષણ નીતિની અંદર ફેરફાર થયો. એટલે પ્રણાલીનું મૂલ્યાંકન કરવા માટેની તપાસ અને નાના અને મોટા પાયાના સંશોધન અને ક્રિયાત્મક સંશોધનો થાય છે. આ ક્રિયાત્મક સંશોધનનો એક પ્રકાર છે. બીએડ અને એમએડની અંદર 2 વર્ષનો અભ્યાસક્રમ કર્યો એટલે સંશોધનની અંદર અસરકારકતા લાવવા માટે શૈક્ષણિક સંશોધન કરવામાં આવે છે. હવે ક્લેરિફાઈંગ સાયકોલોજીકલ એન્ડ ફિલોસોફિકલ ફાઉન્ડેશન ઓફ એજ્યુકેશન, એટલે શિક્ષણની મનોવૈજ્ઞાનિક અને તાત્વિક આધારશિલાની સ્પષ્ટતા કરવી પડે. તો કોઈ પણ શિક્ષણ આવે ને ત્યાં પહેલામાં પહેલું ફિલોસોફી અને સાયકોલોજી બે સિક્કાની બે 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 બાજુ છે. એટલે શૈક્ષણિક તત્વજ્ઞાન જણાય એવું કહે છે કે સમકાલીન સમાજને ધ્યાનમાં રાખીને, સમકાલીન સમાજ એટલે વર્તમાન સમય, વર્તમાન સમાજના લોકો, લોકોનો ધર્મ, લોકોના રીત રિવાજો, લોકોની કલ્ચર, લોકોનો વ્યવહાર, લોકોનું વર્તનને ધ્યાનમાં રાખીને પ્રાપ્ય સ્ત્રોતો છે એનો ઉપયોગ કરીને અધ્યતાને શું, શા માટે અને કઈ રીતે શીખવવું. એટલે શિક્ષણનું તત્વજ્ઞાન ફિલોસોફી એવું કહે છે કે વર્તમાન સ્ત્રોતો એટલે સમાજના આધારબિંદુઓ, સમાજની માન્યતાઓ, કલ્પનાઓ, ધર્મ, રીતરિવાજ, સાયન્સ, એની રહેણીકહેણી, એની ભાષા, એની બોલી, એનો રુચિ, એના પહેરવાશ, એ પ્રમાણે એનો અભ્યાસક્રમ આપવો જોઈએ. અને વિદ્યાર્થીના એના સમાજના ઉપયોગ માટે શું કરી શકશે, શા માટે અને કઈ રીતે શીખવવું. એટલે આ નવી પોલિસીની અંદર અત્યારે તમે જોયું હશે નેશનલ પોલિસી 2020ની અંદર કે ભાષાનું પ્રભુત્વ વધારી દીધું. પહેલાં શું હતું કે તમારી પ્રાદેશિક ભાષાનું એટલું બધું પ્રાધાન્ય નહોતું. હવે નવી પોલિસીની અંદર શૈક્ષણિક ફેરફાર થઈ કર્યો કે એમને ભાષા, માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. એટલે માતૃભાષાનું શિક્ષણ એ નવો ફેરફાર કર્યો. અધ્યતા માટે શું, પછી જે વિદ્યાર્થી છે એ પ્રયોગલક્ષી અભિગમ અપનાવે. એટલે 5મા 6ઠા 7મા ધોરણની અંદર નાના નાના પ્રોજેક્ટો આપ્યા, નાના નાના થિયરીઓ કરવા માટે એના નાનપણથી જ તૈયારી કરવામાં આવે. પ્રોજેક્ટનો એ તૈયાર કરવું, એને ખેતીના પેદાશોના વિષયો શીખવાડવામાં આવશે. ખેતી વિષયે જ્ઞાન 5મા 6ઠા 7મા ધોરણથી જ આપી દેવામાં આવશે. 8મા 9મા ધોરણથી ઇલેક્ટ્રિક વિજ્ઞાનનું જ્ઞાન પણ આપવામાં આવશે. એટલે આ નવી પોલિસીની અંદર વિદ્યાર્થીને શું શીખવવું, સમાજ માટે શું અગત્યનું છે એની કલ્પના કરીને સંશોધનના અંતે આ તારણ આવ્યું. શિક્ષણમાં શિક્ષક, વાલી, સમાજ અને રાષ્ટ્રની ભૂમિકા સ્પષ્ટ કરે છે છે તે વિવિધ વિષયોના અભ્યાસક્રમોનો વિકાસ માટેની એક સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય આધારશિલા પૂરી પાડે છે. એ શિક્ષણમાં શિક્ષક, વાલી, સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત હોવો જોઈએ શિક્ષક. ધારો કે કોરોના મહામારીનો સમય આવ્યો તો કેટલો દયનીય પરિસ્થિતિ ઊભી થઈ હતી. એમાં શિક્ષક શું સમાજમાં ઉપયોગી થઈ શકે, એનામાં શું રાષ્ટ્ર પ્રત્યેની ભાવના છે, પારદુભાવ કરવાની. તો આ બધી પારદુભાવ કરવાની ભાવના, રાષ્ટ્રને સમર્પિત થવાની ભાવના છે. ધારો કે કોઈ ભૂકંપ આવે, ધરતીકંપ આવે, પૂર આવે, કોઈ યુદ્ધનું નિર્માણ થાય, તો રાષ્ટ્ર માટે શિક્ષણ પણ કેવા પ્રકારના શૈક્ષણિક મૂલ્યો વિદ્યાર્થીઓમાં બીજો રોપણ કરે તો એનામાં વિકાસ થાય અને આધારશિલા એક બનાવે રાષ્ટ્રને. એકતા માટેનું શિક્ષણ આપવા માટેની એક સંકલ્પના વ્યૂહરચના હોવી જોઈએ આપણા શિક્ષણમાં. આપણે જાણીએ છીએ કે સમાજ, સંસ્કૃતિ, શાસન પ્રણાલી શિક્ષણને અને શિક્ષણના તમામ પરિબળોને પ્રભાવિત કરે છે. શૈક્ષણિક સંશોધનો દ્વારા આવા પરિબળોને આધારે શૈક્ષણિક પ્રણાલીને અસરકારક અદ્યતન બનાવવામાં માર્ગો શોધે છે. એટલે શિક્ષણ એ નવું જ્ઞાન મનોવૈજ્ઞાનિક અને ફિલોસોફી દ્વારા, નવા નવા શૈક્ષણિક સંશોધનો દ્વારા સમાજને ઉપયોગી થાય તે પ્રકારના નવા નવા સંશોધનો કરીને
હજુ શું સારું સમાજને શિક્ષણ દ્વારા આપી શકાય એનું આધારશિલા સ્પર્શ કરે છે. હવે શૈક્ષણિક મનોવિજ્ઞાન દ્વારા અધ્યતાની પ્રકૃતિ એના લક્ષણો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન દ્વારા ધારો કે ધોરણ 8ના વિસનગર, ધારો કે એક હું તમને સંશોધનનો વિષય કહું કે ધોરણ 8ના વિસનગર તાલુકાના ધોરણ 8ના વિદ્યાર્થીઓની હતાશા દૂર કરવાનો નો ઉપચારાત્મક કાર્યક્રમ નો એક અભ્યાસ. તો મનોવૈજ્ઞાનિક રીતે વિદ્યાર્થી વિસનગર તાલુકાનો છે તો વિસનગર તાલુકામાં ગ્રામ્ય કક્ષા અને શહેરી કક્ષા આ બંને શાળાઓનું બાયફર્કેશન કરવી પડે, એનો નમૂનો નક્કી કરવો પડે. એ નમૂનાને અંતે શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે હતાશા એટલે શું, હતાશા કેવી રીતે દૂર કરી શકાય, એના લક્ષણો શું, વિદ્યાર્થીમાં લક્ષણો કેવી રીતે શોધવા, એનું સંશોધન કરીને હતાશા દૂર કરવાનો એક પ્રયોગલક્ષી અભિગમનું એક ના સંશોધન તમે કરી શકો. ધારો કે યોગ શિક્ષણ દ્વારા હતાશા દૂર કરી શકાય એવો એક કાર્યક્રમ કરીને મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો ઉપર શૈક્ષણિક સંશોધનો હાથ તમે ધરી આપણી શકો છો. હેલો, એટલે તેના આધારે અધ્યયન અધ્યાપન શિક્ષણ માટેની સારી પ્રક્રિયાનું સૂચન કરે છે. એટલે શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક દ્વારા આ વિદ્યાર્થીની સિદ્ધિ પણ તપાસી શકો છો, એની વલણ માપદંડ તપાસી શકો છો, એનું સમાયોજન તપાસી શકો છો. આ પ્રકારના નવા નવા સંશોધનો શિક્ષણના માધ્યમ દ્વારા તમે એ પ્રક્રિયા કરીને એનું સૂચન કરી શકો છો અને નવી જાગૃતિ લાવી શકો છો. અધ્યાપન પદ્ધતિ, પ્રયુક્તિ, શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની પસંદગી કરી શકાય છે. એટલે મનોવૈજ્ઞાનિક અભિગમ દ્વારા તમે આઈસીટીનો વિનિયોગ કરીને સંશોધન કરીને આના ઉપર પણ ડેઝર્ટેશન થઈ શકે છે. ધોરણ 8ના વિજ્ઞાન વિષયની અંદર આઈસીટીનો વિનિયોગનો એક અભ્યાસ, તો વિજ્ઞાનનો એક એકમ લઈને તમે આઈસીટી દ્વારા એલસીડી પ્રોજેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને લર્નિંગ ટીચિંગ પ્રયુક્તિ દ્વારા પદ્ધતિ દ્વારા એક પ્રૌદ્યોગિકીકરણની પદ્ધતિ દ્વારા વિજ્ઞાનના વિષયને એને એલસીડીના પ્રોજેક્ટર દ્વારા પણ તમે ભણાવી શકો છો, ચાર્ટ અને ચિત્રો પણ બતાવી શકો છો. એટલે શૈક્ષણિક સંશોધન હાથ ધરીને વાલી શિક્ષકો અધ્યતાના લક્ષણો અને મર્યાદાઓની મનોવૈજ્ઞાનિક રીતે તપાસ કરી શકાય છે. તેના આધારો તેના માટે ઉપચારાત્મક કાર્યસૂચિ કરી શકાય છે કે ભાઈ કે આ વિદ્યાર્થીઓને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં એલસીડી પ્રોજેક્ટર દ્વારા એલસીડી પ્રોજેક્ટની પ્રૌદ્યોગિકી દ્વારા પણ શિક્ષણ આપી શકાય છે. અત્યારે આ જે ટીચિંગ હું તમને લર્નિંગ પ્રોસેસ કરું છું એ એક પ્રૌદ્યોગિકી છે. આઈસીટી દ્વારા હું તમને ટીચિંગ આપી શકું છું, આ એક મારી પ્રયુક્તિ છે અને પ્રૌદ્યોગિકી એક આ પદ્ધતિ છે. એટલે ઉપચારાત્મક કાર્યસૂચિ કરી શકાય છે આ પેન્ડેમિક અને કોરોના 19 પીરિયડની અંદર. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા શિક્ષણને મનોવૈજ્ઞાનિક આધારશિલા દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે અને શૈક્ષણિક સંશોધનોનો ઉપયોગ હાથ ધરી શકાય છે. હવે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ગોલ્સ ઓફ એજ્યુકેશન, એટલે કોઈપણ સંશોધનો હોય એ શિક્ષણનો એક હેતુ ફક્ત લોકજીવન સર્વાઈવલ માટેનું શિક્ષણ આપવાનું નથી, ખાલી શિક્ષણનો અભ્યાસક્રમ ચલાવવાનો નથી, પણ વિદ્યાર્થીનું કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના વિકાસ માટે વ્યક્તિના તમામ પાસાઓનો વિકાસ કરવા માટે પણ છે. તમામ પાસાઓ એટલે વિદ્યાર્થી અવસ્થાની અંદર વિદ્યાર્થીમાં રહેલી આંતરિક અને બૌદ્ધિક શક્તિ, બહિર્મુખી વ્યક્તિત્વ દ્વારા સમાજને, રાષ્ટ્રને અને એક વિશ્વને એક સારા વૈજ્ઞાનિક આપી શકે, સારો એક ખેલાડી આપી શકે, સારા રાજકીય નેતાઓ, સારા ડૉક્ટરો, સારા વેપારી આપી શકે, એટલે વ્યક્તિત્વના તમામ પાસાઓનો વિકાસ કરવા માટેનું પણ છે. એટલે શૈક્ષણિક સંશોધન દ્વારા આપણે એ સંશોધન હાથ ધરીને એનું સંશોધન કરી શકાય છે અને ધ્યેયો નિશ્ચિત કરવામાં એમાં ખામી રહી ગઈ હોય તો નવા સંશોધન કરીને એમાં તે ધ્યેયો નિશ્ચિત કરવામાં શૈક્ષણિક સંશોધન ઉપયોગી થાય છે. ધારો કે પહેલાં ગુરુકુળ પદ્ધતિ હતી, તો ગુરુકુળ પદ્ધતિ એટલે જંગલની અંદર એક ગુરુકુળ એટલે આશ્રમ શાળાઓની અંદર આશ્રમ શિક્ષણ આપવામાં આવતું હતું. પછી સમાજ બદલાયો, શહેરીકરણ આવ્યું, શહેરીકરણ થયું એટલે શહેરીકરણ ગ્રામ્યકરણ થયું, ગ્રામ્ય સંસ્કૃતિ શહેરીકરણ સંસ્કૃતિની અંદર શાળાઓ આવી, ભૌતિક સુવિધાઓ વધારી,
તો એ શિક્ષણની અંદર હજુ પણ સુધારો થયો. અને હવે લેટેસ્ટ ટેકનિક ઓનલાઈન ટીચિંગ આવી ગયું, એટલે શિક્ષણની અંદર સંશોધન કરીને આ ઉપયોગી સાબિત થતું હોય છે. ધ્યેયો શિક્ષણમાં નવીન ટેકનિકોનો ઉપયોગ ઉપચારાત્મક પદ્ધતિ દ્વારા પણ તમે લાવી શકો છો. એટલે કોઈપણ રાજ્યની રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, તકનીકી, વ્યવસાયિક અને પર્યાવરણીય પરિસ્થિતિ અંદર સુરક્ષાની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને શૈક્ષણિક ધ્યેયો નિશ્ચિત કરવા માટે માર્ગો સૂચવે છે. ધારો કે આપણે બોર્ડર ઉપર જે સૈનિકો આપણે જીવન વ્યવહાર કરતા હોય છે, જીવન નિર્વાહ કરતા હોય છે, તો એમના ઉપર પણ સંશોધન કરી શકાય. એમની ભાઈ પરિસ્થિતિ કેવી છે, એમના મૂલ્યો કેવા છે, એમનું સમાયોજન કેવી રીતે સાધી શકાય છે, એમનું શિક્ષણ શું હોય, એમનું રાઇફલ ચલાવતા આવડે છે તો નહીં. આ બધા જ સંશોધનો સુરક્ષાના આધારે તમે હાથધર કરી શકો છો. સમાજ ઉપયોગી પણ શિક્ષકની અંદર એ પ્રકારના અભ્યાસક્રમ બનાવવા જોઈએ કે જે સારા ડૉક્ટરો, સારા શિક્ષકો, સારા વકીલો, સારા વૈજ્ઞાનિકો આપણા દેશને મળે એ પ્રકારના અભ્યાસક્રમલક્ષી એ સંશોધનો શિક્ષણમાં થઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિની અંદર, અભ્યાસક્રમની અંદર પણ આમૂલ પરિવર્તનો આવ્યા છે. અભ્યાસક્રમ હવે બદલાઈ ગયો, પ્રોજેક્ટર આવી ગયા. તમારા બીએડની અંદર જોઈએ તો બીએડની અંદર અમુક પેપરો ફરજિયાત કર્યા કે ભાઈ અમુક પેપરો પર્યાવરણ શિક્ષણ છે, પછી તકનીકી પેપર છે, એ બધા પેપરો, આઈસીટીના પેપરો, પર્યાવરણ જાગૃતિના પેપરો, આ બધા જ પેપરો એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બહુ જ ઉપયોગી છે. એટલે આ પ્રકારના સંશોધનો શિક્ષણના ધ્યેયો સ્થાપિત કરે છે અને ગોલ સુધી લઈ આપણે જાય છે. ધારો કે પર્યાવરણ શિક્ષણ શા માટે તમારે બીએડની અંદર અભ્યાસક્રમ આપ્યો, કે ભાઈ પર્યાવરણ શિક્ષણ હવે અત્યારની જરૂરિયાત છે. પર્યાવરણ શિક્ષણની કા પાણી, હવા, ક્લાઇમેટ ચેન્જ, હવા, ખોરાક, પાણી, જો આપણને સારું વ્યવસ્થિત મળશે તો આપણો જીવન નિર્વાહ થશે. જો પાણી નહીં આપણે મળે તો પાણીથી વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થશે. આપણા શરીરની અંદર 70% પાણી જ છે, તો પાણીનો બચાવ કેવી રીતે થવો, પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, આ બધું જ પર્યાવરણલક્ષી જાગૃતિ આવે છે. ખેતી વિષયક સંશોધનો પર્યાવરણની અંદર થયેલા જ છે શિક્ષણની અંદર. એટલે રાજકીય, સામાજિક, આર્થિક માપદંડો, જીએસટી આવ્યું, હવે જીએસટી નું વેપારીકરણ, આર્થિક મૂલ્ય કેટલું, એના સંશોધનના અંતે એનો ધ્યેય સિદ્ધ કર્યો સરકારે, સંશોધન કર્યું, પછી જીએસટી અમલમાં લાવ્યા. એટલે 2000ની નોટબંધી કરી, તો 2000ની નોટબંધી શા માટે, આર્થિક માપદંડ કયો હતો કે 2000ની નોટ. એટલે આ બધા સંશોધનોના હાથ ધરવામાં આવતા ધ્યેયો પ્રસ્થાપિત કરી શકાય છે. શિક્ષણની પ્રવર્તમાન નીતિઓનું મૂલ્યાંકન કરવું, એટલે ઇવેલ્યુશન ઓફ પ્રેઝન્ટ એજ્યુકેશન પોલિસી. એટલે શિક્ષણની નીતિઓ કેવી છે,